ભરૂચમાં વરસાદી પાણીથી ગરબા ગ્રાઉન્ડમાં જળબંબાકાર, આયોજકો મૂંઝવણમાં. ભરૂચ શહેરના 3 જેટલા ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ભરાયા. વરસાદી પાણીના નિકાલ માટે હેન્ડપંપ તથા ઇલેક્ટ્રોનિક્સ મોટર મુકાઈ. નવરાત્રીના 9 દિવસ મેહુલિયાને ખમૈયા કરવા ખેલૈયાઓ યજ્ઞ થકી પ્રાર્થનાઓ કરી. ભરૂચ જિલ્લાના IRB હાઈવે ઓથોરિટીની તકલાદી કામગીરીની પોલ છતી વાલિયાથી ભરૂચ સુધીના માર્ગ પરથી પસાર થતા 30 વાહનોના ટાયરો ફાટ્યા. સમગ્ર હાઈવે પર 1-1.5 ફૂટ ઊંડા ખાડાઓના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનવા સાથે અનેક વાહન ચાલકોની કમરમાં લચક આવી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત દાંડીથી સાબરમતી સુધીની ગાંધી સંદેશ યાત્રાનું સુરત જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં આગમન. હાસોડ અને અંકલેશ્વર તાલુકામાં દાંડી માર્ગ પર યાત્રાનું સ્વાગત કરતા ગ્રામજનો. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર કર્યા આક્ષેપ. સતત 2 દિવસથી બપોર બાદ એટલે કે સંધ્યાકાળના સમયે મેહુલિયાની ધમાકેદાર એન્ટ્રીથી ગરબા આયોજકો ચિંતાતુર બનવા સાથે ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓ પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. માં આદ્યાશક્તિના પર્વ નવરાત્રી મહોત્સવ શરૂ થવાને હવે માત્ર આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ભરૂચ અંકલેશ્વરના ગરબા આયોજકો માટે વરસાદ વિઘ્ન બની શકે તેમ છે. જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી બપોર પછી સંધ્યાકાળના સમયથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડ ઉપર વરસાદી પાણી ભરાઈ રહેવા સાથે પાર્કિંગમાં પણ કાદવ કિચનના સામ્રાજ્યને પગલે આયોજકો અને ખેલૈયાઓ પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે. ભરૂચના ગેલેક્સી પાર્ટી પ્લોટના ગરબા ગ્રાઉન્ડ, દૂધધારા ડેરીના ગરબા ગ્રાઉન્ડ, પટેલ સોસાયટી સહિતના વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર વરસાદી પાણી ભરાઈ જવા સાથે કાદવ કિચનના સામ્રાજ્યથી ગરબા આયોજકો પણ ચિંતાતુર બન્યા છે. ભરૂચની પટેલ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી આસો નવરાત્રીના ગરબાનું આયોજન થઈ રહ્યું છે, જે આ વખતે પણ ગરબાનું આયોજન કરવા માટે ગરબા ગ્રાઉન્ડને આખરી ઓપ આપી રહ્યા છે. પરંતુ છેલ્લા 2-3 દિવસથી મેહુલિયાની ધમાકેદાર એન્ટ્રીથી ગરબા આયોજકો મૂંઝવણ અનુભવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પટેલ ભૃગુપુર સોસાયટીનું આ 39મા વર્ષનું નવરાત્રી મહોત્સવનું જે આયોજન છે એ અમે ખૂબ જ મહેનત કરીને અત્યારે પાછું પ્રયાસ કરી રહ્યા છીએ, જેની અંદર આ વખતે પણ જયદીપભાઈ અને વિભાવરી બહેનનું જ ગ્રુપ છે કે જે આપણને ગરબાની રમઝોળમાં રમઝોળશે. એની સાથે જ ક્રિષ્ના ડેકોરેટર્સ અને એમનું પણ જે રીતનું ડેકોરેશન છે, આપણા ભરૂચના ચીતુભાઈ ક્રિષ્ના ડેકોરેટર્સ એ બધાએ પણ સખત આપણને મદદ કરી છે અને આ વખતે સરસમાં સરસ આયોજન કરવાની અમારી ઈચ્છા છે. તો બીજી તરફ ભરૂચના ભોલાવ દૂધાળા ડેરીના ગ્રાઉન્ડમાં પણ રિલાયન્સ ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરાયું છે, પરંતુ ગરબા ગ્રાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાઈ રહેતા ગરબા આયોજકો ચિંતાતુર બન્યા છે. તો બીજી તરફ ABC ચોકડી નજીક ગેલેક્સી પાર્ટી પ્લોટમાં પણ રીધમ ગરબા મહોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે, પરંતુ 2 દિવસથી વરસી રહેલા મુસળધાર વરસાદના પગલે પાર્ટી પ્લોટના ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતા પાણીનો નિકાલ કરવા માટે ઇલેક્ટ્રોનિક મોટર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે, જે આયોજક કમલેશ પટેલે પણ વરસાદ 9 દિવસ ખમૈયા કરે તેવી પ્રાર્થનાઓ કરી વ્યક્ત કરી રહ્યા છે. રીધમ ગ્રુપ ગયા વર્ષે ગેલેક્સી પાર્ટી પ્લોટ પર ગરબાનું આયોજન કરેલ, આ વર્ષે પણ સ્વરગાટ વૃંદ આલોકભાઈ સુરતનું વૃંદ અહીંયા આવવાનું છે અને અમારા આયોજકોની માતાજીના ગરબા થાય એની અમે ફૂલ તૈયારી કરી રહ્યા છે. જે ગ્રાઉન્ડ પર અત્યારે વરસાદના કારણે પાણી છે તે પણ અમે પંપથી એનો નિકાલ કરી રહ્યા છીએ અને અમે દરેક માતાજીના ગરબા રમતા ખેલૈયાઓને અમે નિરાશ નહીં થવા દઈએ અને આ ગ્રાઉન્ડ પર મહેનત કરી અને માતાજીના ગરબા 9 દિવસ સારી રીતે થાય એવી અમે પણ માતાજીને પ્રાર્થના કરીએ છીએ અને વૃંદ અને ખેલૈયાઓ ખૂબ સારી રીતે ગરબા રમે એવી અમે પણ આયોજક રીધમ ગ્રુપ શુભેચ્છા પાઠવે છે. તો બીજી તરફ આસો નવરાત્રીમાં ગરબે રમવા ખેલૈયાઓ ઉત્સુક જોવા મળી રહ્યા છે, પરંતુ વરસાદ વિઘ્ન બની રહ્યો હોય
તેમ બે દિવસથી સંધ્યાકાળના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવી જવાથી મુસળધાર વરસાદ વરસતા આસો નવરાત્રીમાં વરસાદ વિઘ્ન ન બને તે માટે ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ અને આયોજકો દ્વારા વરસાદને ખમૈયા કરવા માટે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અહીંયા અમે લોકોએ હવન કર્યો હતો એના કારણ કે અહીંયા નવરાત્રિ શરૂ થવાની છે અને અમે લોકોએ નવરાત્રિ માટે બહુ જ તૈયારી કરી હતી. ચણિયા ચોળી લાવ્યા હતા, પછી અમારી એક્ઝામ્સ હતી તો બી અમે લોકો ગરબા શીખવા માટે ક્લાસ જતા હતા. એન્ડ અમને નથી જોતું કે અમારી આટલી બધી મહેનત વેસ્ટ જાય આ વરસાદના લીધે, સો એટલા માટે અમે અહીંયા હવન કર્યો હતો. અમે 2 મહિનાથી ટોટલી સતત ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. હવે તમે જોઈ શકો છો પાછળ જે ગ્રાઉન્ડની હાલત છે અને ખૂબ જ પાણી અને કીચડ ભરાઈ ચૂક્યું છે. એટલે આજે રોજ અમે જેટલા બી મારા ગ્રુપના મેમ્બર્સ છે અમે બધા ભેગા થઈને ઇન્દ્રદેવને આજે મનાવવાનો પ્રયત્ન કર્યો છે અને એ ઇન્દ્રદેવને મનાવી યજ્ઞ કરી અને પ્રયત્ન કરીએ છીએ કે જે બાકીના 9 દિવસ છે એ દરમિયાન વરસાદ ના પડે. વાલિયાથી ભરૂચ સુધીના માર્ગ પરથી પસાર થતા 30 વાહનોના ટાયરો ફાટ્યા. નિહાળો આ અહેવાલમાં. ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદે સમગ્ર માર્ગો ધોઈ નાખતા કોન્ટ્રાક્ટરોની પોલ છતી થઈ જવા પામી છે. ત્યારે વાલિયાથી ભરૂચ વચ્ચેના IRB હાઈવે ઓથોરિટીને બનાવેલા માર્ગો ઉપર મસમોટા ખાડા પડી જતા વહેલી સવારે 5-7 કલાકમાં જ 30થી વધુ વાહનોના ટાયરોમાં પંચર તથા ફાટવાની ઘટનાને પગલે વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બનતા કોન્ટ્રાક્ટરોની તકલાદી કામગીરીની પોલ છતી થઈ જવા પામી છે. સરકારે ટ્રાફિકના નવા નિયમોનું એલાન કરતાની સાથે લોકોએ પણ સોશિયલ મીડિયા ઉપર સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે. પહેલા માર્ગોની મરામત કરાવો, ત્યારબાદ વાહન ચાલકોને નવા કાયદાનું પાલન કરાવો જેવા સૂત્રો સોશિયલ મીડિયા ઉપર મૂકીને ભારે રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે ગત રોજ સંધ્યાકાળથી જ વહેલી સવાર સુધી વરસાદી માહોલ યથાવત રહેતા માર્ગો ઉપર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને પાણીમાં ખાડા ન દેખાતા અકસ્માતનો ભોગ બનવા સાથે પોતાના વાહનોના ટાયરમાં પંચર થવા સાથે ટાયરો ફાટવાની ઘટનાના કારણે વાહન ચાલકોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો. કેટલી ગાડી ને નુકસાન થયું? કમ સે કમ 40-50 ગાડી અમે જોઈએ. ત્યારે શહેરના માર્ગો ઉપર પણ અત્યંત બિસ્માર હોવાના કારણે ભરૂચની જિલ્લા કલેક્ટર કચેરી તથા મામલતદાર કચેરીની બહાર નર્મદા માર્કેટ તરફ જવાના માર્ગ ઉપર જ ઠેક ઠેકાણે રોડ બેસી જવાના કારણે વાહન ચાલકોના વાહનો ફસાઈ જવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે ભરૂચ શહેરના જ સરકારી કચેરીઓની બહાર જ મુખ્ય માર્ગો બેસી જવાની ઘટના બાદ પણ ભરૂચ નગરપાલિકા માર્ગોની મરામત નહીં કરાવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પોલીસે પ્રજાનો મિત્ર છે, પરંતુ સરકારે ટ્રાફિકના નવા નિયમો લાગુ કરતા પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના કારણે આજે પોલીસ પ્રજાનો દુશ્મન બની રહી હોય તેમ લાગી રહ્યું છે. વાહન ચાલકો નવા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તૈયાર, પરંતુ શહેરના બિસ્માર માર્ગોની મરામત ન થતી હોવાના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા હોય તેનું શું? પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સાર્થકતા સાથે જે પ્રમાણે એ અંકમાં રહેવું જોઈએ, પણ રાજ્ય સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા જે પ્રમાણે ટ્રાફિકના નિયમોનું જે ભારણ નાખ્યું છે લોકો પર, એને લઈને જે પોલીસ અને પ્રજા વચ્ચે અત્યારે અસમંજસ, જે મિત્રતાની વાતો કરે છે એ આજે મિત્રતા રહી નથી. કેમ કે જે પ્રમાણે નિયમોને લઈને ભાડું વસૂલવામાં આવે છે, દંડ વસૂલવામાં આવે છે, તો મારે તો એટલું જ કહેવું છે કે નગરપાલિકા વિસ્તાર હોય કે પંચાયત વિસ્તાર હોય કે પછી રાજ્ય સરકારના રસ્તા હોય, તો જે પ્રમાણે લોકોને હાલાકી થાય છે ખાડા પડવાથી કે કપચીઓની મોટી મોટી કપચીઓ વાગવાથી, લોકોના પંચરો પડ્યા છે ગાડીમાં. 4-વ્હીલર ગાડીનું પંચર કરાવવું હોય તો અંદાજે 40-50 રૂપિયા કે 100 રૂપિયા સુધીનો ખર્ચો થતો હોય છે, અને એની જો વધારે પડતી ટ્યુબ ખલાસ થાય કે ટાયર ખલાસ થઈ જાય છે. એ રીતના 2-વ્હીલર્સની વાત કરીએ કે 3-વ્હીલર્સની વાત કરીએ છીએ, છતાં આ જે કોન્ટ્રાક્ટરોએ, ગોબાચારી કોન્ટ્રાક્ટરોએ જે પ્રમાણે કામ કરે છે અને તંત્ર એને છાવરે છે, તો ત્યારે આ જ ટ્રાફિકના નિયમોનો જે પ્રમાણે ભાડું વસૂલવામાં આવે કે નિયમોનો ઉલ્લંઘન કરે તો એના જે દંડ વસૂલવામાં આવે છે, 1000 ગણો દંડ વસૂલવામાં આવે છે. તો આ કોન્ટ્રાક્ટરો પર જ્યારે
ડોલો કેમ નથી વિંચતા? તંત્ર કેમ આંખ આડા કાન કરે છે? લોકોને સવલત માટે બેઠી છે નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત કે સરકારી તંત્ર. તો આ જે લોકોને હાલાકી પડે છે, ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય કે થ્રી વ્હીલર હોય, ત્યારે એમનું પંચર પડે કે એમનું નુકસાન થાય, તો આ નુકસાન કોના માટે? એટલે હું તમને આમના માધ્યમથી કહેવા માગું છું કે કોન્ટ્રાક્ટરો પણ આ એમની પર કોડો વીંઝવાવો જોઈએ, અને જે 3 વર્ષ કે 5 વર્ષ જે વોરંટી આવે છે તેને દંડના પેટે વસૂલવા જોઈએ, અને એમની પૂરેપૂરી રકમ માટે એમને ફરીથી રસ્તા બનાવવા જોઈએ. ભરૂચના પ્રદેશ કોંગ્રેસ આયોજિત દાંડીથી સાબરમતી સુધીની ગાંધી સંદેશ યાત્રાનો સુરત જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં આગમન થયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દાંડીથી નીકળેલ ગાંધી સંદેશ યાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાતના પ્રભારી શ્રી રાજીવજી સાટવજીના નેતૃત્વ હેઠળ આજરોજ હાંસોડ તાલુકામાં આવી પહોંચી હતી, જ્યાં તેમનું ઉષ્માભેર હર્ષો ઉલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સાબરમતીના સંત તરીકે જેમની ઉપમા થાય છે અને ભારત દેશને આઝાદ કરવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરનાર મહાત્મા ગાંધી તથા રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા ગાંધીજીની 2 ઓક્ટોબરના રોજ જન્મ જયંતિ આવે છે, તેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી સંદેશ યાત્રા આજરોજ હાંસોડ તાલુકાના વરોલી વાંક સાહોલ સુણેવ રાયમા વાલનેર દિગ્ગજ ગામે આવતા તેમનું ગામના લોકો દ્વારા ફૂલહારથી ઉષ્માભેર હર્ષોલ્લાસથી કોંગ્રેસ કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણા, કોંગ્રેસ પ્રવક્તા નાજુ ફળવાળા, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ યુનુસ પટેલ, ગાંધીવાદી ઉત્તમ પરમાર, હાંસોડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ પટેલ, કામદાર નેતા DC સોલંકી, કોંગ્રેસ કાર્યકર મગનભાઈ બી પટેલ, અશોક પટેલ, દેવજીભાઈ પટેલ, શકુ પઠાણ સહિત ભરૂચ જિલ્લા તથા સુરત જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ગાંધી સંદેશ યાત્રા ની દાંડીથી ગઈકાલે શરૂઆત થઈ આજે 2જો દિવસ છે. સમગ્ર રૂટ પર લોકોએ ખૂબ ઉમણકાભેર ગાંધી વિચારને વધાવ્યા છે, સ્વાગત કર્યું છે, અને લોકોએ કટિબદ્ધતા પણ દર્શાવી છે કે ગાંધીને ગુજરાતથી શરૂ કરીને આખા વિશ્વમાં જે શાંતિ પ્રેમ એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે, એ જ પથ પર નવી પેઢીના યુવાનો પણ ચાલશે. આ રાજ્ય અને દેશને એક ને અખંડિત રાખવા માટે જાનનું બલિદાન આપવાની પણ યુવાનોએ તૈયારી બતાવી છે, અને સાથે સાથે અત્યારે જે ગોડસેની વિચારધારા લોકો પર થોપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ગાંધી વિચારધારાને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, અંગ્રેજોને પણ શરમાવે એવા કાયદા લાવીને લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થયો છે, એની સામેલી લડાઈ લડવાની ગાંધી વિચારની સાથે લોકોએ સંકલ્પ કર્યો છે. અંકલેશ્વરમાં વિરામ તાણે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યાં આમલાખાડી ઓવરફ્લો થતા કડકિયા કોલેજ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વાહન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો હતો. અંકલેશ્વર હાંસોડ રોડ પર પાણી ફરી વળતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. ઘૂંટણસમા પાણી મુખ્ય માર્ગ ઉપર જ ભરાઈ ગયા હતા, તો બીજી તરફ કોલેજ ખાતે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને પણ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. લાલબજાર હાજીપીર કિરમાની વિસ્તારમાં જર્જરિત ઇમારત ઉતારવા ગયેલી ફાયર બ્રિગેડની ટીમ ઉપર દિવાલ ધસી પડતા 2 કર્મચારીઓ દબાયા. ભરૂચના લાલબજાર વિસ્તારમાં 2 માળની જર્જરિત ઇમારત ઉતારવા ગયેલી ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ ઉપર 2 માળની જર્જરિત ઇમારત અચાનક ધસી પડતા 2 કર્મચારીઓ દબાઈ જતા બંનેને રેસ્ક્યુ કરી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના લાલબજાર હાજીપીર કિરમાની વિસ્તારમાં 2 માળની જર્જરિત ઇમારતને ઉતારવા માટે ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ વહેલી સવારે પહોંચી હતી. તે દરમિયાન જર્જરિત ઇમારત ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન 2 માળની જર્જરિત ઇમારતની દિવાલ અચાનક ધસી પડતા દિવાલના કાટમાળ નીચે ફાયર બ્રિગેડના ભીખાભાઈ રેવાદાસ વસાવા તથા ત્રુપલભાઈ ડી ગામિત દબાઈ જતા ભરૂચ નગરપાલિકાના અન્ય ફાયર બ્રિગેડના જવાનોએ કાટમાળ નીચેથી દબાઈ ગયેલા બંને કર્મચારીઓને હેમખેમ બહાર કાઢી સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે
સારવાર અર્થે ખસેડાયા હતા. બંને ઇજાગ્રસ્ત ફાયર બ્રિગેડના કર્મચારીઓ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. કરજણના અણસ્તુ ગામના જૈન દેરાસરમાં લાખોની મતાની ચોરી થતા ભારે ચકચાર મચી જવા પામી હતી. વડોદરાના કરજણ તાલુકાના અણસ્તુ ગામમાં આવેલા જૈન દેરાસરમાં લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થતા ભારે ચકચાર મચી જવા પામી હતી. વાત કરીએ અણસ્તુ ગામની તો કરજણના અણસ્તુ ગામમાં આવેલા જૈન સમાજના દેરાસરમાં ગત રાત્રિના અજાણ્યા ઈસમોએ પ્રવેશી દેરાસરમાં મૂકેલી દાનપેટી તોડી રોકડ રકમ તેમજ મંદિરની તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના મળી લાખો રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દેરાસરમાં ચોરી થયાની વાત વાયુવેગે નગરમાં પ્રસરતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. હાલ તો પોલીસ તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. ચોરી સંદર્ભે ટ્રસ્ટીઓએ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે. હવે જોવાનું એ રહ્યું કે જૈન સમાજ દેરાસરમાં થઈ લાખો મતાની તસ્કરીનો ભેદ ઉકેલવામાં પોલીસ કેટલી ઝડપથી સફળતા મેળવશે તે તો આવનાર સમય જ બતાવશે. આજે સવારે 4 વાગે અહીંયાથી કોલ આવ્યો મેનેજર સાહેબનો કે દેરાસરની અંદર ચોરી થયેલી છે, તો ટ્રસ્ટીના સન હોવાના નાતે સ્થાનિક રહીએ છીએ એટલે અમે આવ્યા અને અહીંયા જોયું કે દેરાસરમાં બધું તોડફોડ કરી છે અને ઓફિસમાં તોડફોડ કરી છે અને અંદાજિત 1.5-2 લાખની વચ્ચેનો ચોરીનો અંદાજ મુકાઈ રહ્યો છે. પ્રમુખ સાહેબને એ લોકો હમણાં થોડીક વારમાં તીર્થમાં આવી રહ્યા છે અમદાવાદ. શું શું ગયું છે? જવાની અંદર મોટા ભગવાનનો એક મોટો મુગટ ગયો છે જે અંદાજે 1.25 કિલોનો હતો. પછી નાના ભગવાનની આંગી હતી, ચાંદીની આંગી હતી, ચાંદીના શ્રીફળ ગયા છે, એક સોનાનો ચેન ગયો છે, પછી ભંડારમાંથી અંદાજિત રકમ ગયેલી છે અને ઓફિસની જે ગઈકાલની સિલક હતી 27,000-28,000 રૂપિયા એ સિલક ગયેલી છે. કરજણના કોઠિયા ગામમાં મકાનની દિવાલ ધરાશયી થતા એક ભેંસનું મોત નિપજવા પામ્યું હતું. કરજણ તાલુકાના કોઠિયા ગામમાં એક મકાનની દિવાલ ધરાશયી થતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના કોઠિયા ગામમાં રહેતા પટેલ વિક્રમભાઈ રાવજીભાઈના મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. દિવાલ ધરાશાયી થઈ ભેંસ ઉપર પડતા ભેંસનું દબાઈ જવાથી મોત થવા પામ્યું હતું. દિવાલ ધરાશાયી થઈ તે વેળા કોઈ અવરજવર ન હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા રહી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જે મકાનની દિવાલ ધરાશાયી થઈ તે મકાન નર્મદા નદી કિનારે આવેલું હોવાનું જાણવા મળ્યું છે. ભેંસનું મોત થતા વિક્રમભાઈના પરિવારના માથે જાણે કે આપ તૂટી પડ્યું હતું. ગજેરા ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી છે. જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે રાષ્ટ્રીય પોષણ અભિયાન બાળકો, ગર્ભવતી મહિલાઓ, યાત્રી માતાઓમાં પોષણના પરિણામોમાં સુધારા માટે ભારતનું પ્રમુખ કાર્યક્રમ છે, જે માર્ચ 2018થી શરૂ કરવામાં આવેલ છે. બાળકો અલ્પપોષણ, એનેમિયા જન્મ સમયે ઓછા વજનનું પ્રમાણ ઓછું કરવા, કુપોષણની સમસ્યા દૂર કરવાની દિશામાં ભારત સરકાર પ્રયત્નશીલ છે. દેશના 36 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો તથા જિલ્લાઓને પોષણ અભિયાનમાં સામેલ કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત દેશના 10 કરોડથી વધુ લોકો લાભવંતી થશે. સપ્ટેમ્બર માસ પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગજેરા ખાતે ક્ષેત્રીય લોકો સંપર્ક કાર્યાલય સુરત દ્વારા પોષણ અભિયાન કાર્યક્રમ જિલ્લા પંચાયત સભ્ય કમલેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. સરકારશ્રીના અભિગમને ગામડે ગામડે પહોંચાડવા માટે ક્ષેત્રીય કાર્યાલય સુરતથી આજરોજ ગજેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગજેરા ગામની અંદર ધાત્રીઓ માતાઓ, નાના બાળકોને કુપોષણ માટે એક આયોજન કરેલું હતું. એ આયોજનમાં પધારેલ ડૉક્ટર દુલારે સાહેબ જિલ્લા આરોગ્ય અધિકારી છે તથા PHCના ડૉક્ટર્સો, આંગણવાડી બહેનો, આશા બહેનો અને ગામના ધાત્રીઓ માતાઓ અને AMC સગર્ભા બહેનોને સરસ સુંદર આયોજન કરી મિટિંગ ગામડે ગામડે છેવાડાના ગામ સુધી સરકારશ્રીના અભિગમને પોષણ આહાર માટેની
સરસ આયોજન કર્યું હતું, એમાં વક્તૃત્વ સ્પર્ધા રાખી હતી. કરજણ તાલુકાના પુનિતપુરા ગામમાં સુવિધાઓના અભાવે ગ્રામજનો ભારે હાડમારી ભોગવી રહ્યા છે. પાલેજ નારેશ્વર માર્ગ પર આવેલા કરજણના પુનિતપુરા ગામમાં સુવિધાઓના અભાવે ગ્રામજનો ભારે હાડમારી ભોગવી રહ્યા છે. વાત કરીએ પુનિતપુરા ગામની તો શનિવારના રોજ મીડિયા કર્મીઓએ ગામની મુલાકાત લેતા ચોંકાવનારી વાતો જાણવા મળી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા અનિયમિત મળે છે, તો ગ્રામ પંચાયત કચેરી પણ જર્જરિત અવસ્થામાં જોવા મળી હતી. ગ્રામજનોએ આક્ષેપો લગાવ્યા હતા કે અમારા ગામમાં કોઈ પણ જાતનો વિકાસ થયેલ નથી. ગામની મહિલા હંસાબેને જણાવ્યું હતું કે પીવાનું પાણી ડહોળું અને અનિયમિત મળે છે, જ્યારે ગ્રામ પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે અમારું આદિવાસી ગામ હોય અધિકારીઓ અમારી સાથે ભેદભાવ રાખતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા. વિકાસના કામો પણ ન થતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા. ગ્રામજનોએ ગ્રામ પંચાયતના તલાટી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું ધ્યાન ન અપાતું હોવાના પણ આક્ષેપો કર્યા હતા. ગામના આદિવાસી વિસ્તારમાં ઇલેક્ટ્રિક થાંભલાઓ પર માત્ર સ્ટ્રીટ લાઇટના પાઇપ્સ જોવા મળ્યા હતા, જે શોભાના ગાંઠિયા સમાન નજરે પડી રહ્યા હતા. આદિવાસી વિસ્તારમાં રહેતા રહીશોના ઘરો પાસે કાદવ કિચડ પણ જોવા મળ્યો હતો. મીડિયા કર્મીઓ સાથે થયેલી વાતચીતમાં ગ્રામજનોએ સંબંધિત અધિકારીઓ સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પુનિતપુરા ગામના ગ્રામજનોની પ્રાથમિક સુવિધાઓના અભાવની રજૂઆત અધિકારીઓ ધ્યાને ન લેતા થોડા દિવસો અગાઉ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાથી વંચિત પુરેપુરા ગામના ગ્રામજનોને સુવિધાઓ ક્યારે પ્રાપ્ત થશે તે તો આવનારો સમય જ બતાવશે. અમે કેટલું દુઃખ વેઠીએ પાણીનું. સરપંચના ઘરે ચાર વખત ગયા, સરપંચ કંઈ સાંભળતા નહીં. તલાટી તો ભરવા આવતા જ નહીં અમારા ઘરે. પછી અમે શું કહીએ? કેટલા સમયથી આ સમસ્યા છે? આજે આ 10 કે 5 મહિનાથી પાણી નહીં આવતું અમારા ઘરે. આ બાબતે તમે કઈ રજૂઆત કરેલી છે? ટોટલ લગીન પાણીનો ખારો ખોડ્યો છે પણ પાણી નહીં આવતું. પછી અમે કેટલું સહન કરીએ? કસે મજૂરી જવાતું નહીં અમારાથી. અમે તો પારકા ગામમાં મજૂરી કરીએ છીએ. તો સરપંચ અને તલાટી મારું કંઈક સાંભળતા નથી, અને જે કંઈ કંઈક વિકાસના જે કંઈ કામ આવે, જે ગામમાં જે પૂરા જે ગામ છે ત્યાં ઘડી એ ઉજેરાત વસ્તુની અંદર લઈ જવામાં આવે છે, અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ. અમારું સરપંચ તલાટી કંઈક સાંભળતા નથી, અને જે તલાટી જે છે તો અમે અમારું ગામ આદિવાસીનું છે તો અમારી સાથે ભેદભાવ જેવું વર્તન કરી રહ્યા છે. એટલે મારી એક નિવેદન છે કે આ તલાટી અમારા ગામની અંદર જોઈએ નહીં. જે વ્યક્તિ ભેદભાવ અમારી સાથે કરતા હોય છે એ વ્યક્તિ અમારા ગામમાં જોઈએ નહીં. અમારે કંઈ પણ આવકનો દાખલો કાં તો જાતિનો દાખલો કરાવવા જવું હોય તો તલાટીને ફોન કરવો પડે છે, અને તલાટી અડધો કલાક આવે અને અડધો કલાકની અંદર પાછા જતા રહે છે. અને એ કે તમે એમને પંચાયત અમારી જર્જરી હાલતની અંદર છે અને ગામની અંદર પાણી આવે છે તો 10-15 મિનિટ સુધી પાણી આવે, પછી પાણી આવતું નથી, અને પાણી પણ એટલું ગંદુ આવે છે કે બહુ જ ગંદુ. અમે સરપંચ તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં તો પણ અમારે અત્યાર સુધી કોઈ એક્શન લીધી નથી, અને સીડીઓ સાહેબને પણ મેં જાણ કરી હતી આ વસ્તુની. બીજી કઈ સમસ્યાઓ છે ગામમાં? બીજે શું કે આજે સ્ટ્રીક લાઇટ છે તે આજે 1-2 વર્ષથી આવી છે, પણ ઉજેરાત વસ્તુની અંદર લાઇટ ચાલુ રહે છે, ને અમારા આદિવાસી વિસ્તારની અંદર લાઇટનો સમસ્યા વારંવાર પ્રોબ્લેમ હોય છે. તો અમે પંચાયતમાં રજૂઆત કરી તો પણ આજે આવશે, કાલે આવશે, પરમ દિવસે અમે કીધું છે આવું છે તેવું છે. ડુપ્લિકેટ લાઇટો નાખી દે, 2 દિવસ ચાલે પછી બંધ થઈ જાય છે, ને અમારું કોઈક સાંભળતા નથી. એમણે મન ફાય મન મરજીનું એ લોકો કામ કરી રહ્યા છે, ને અમારી સાથે તલાટી તો ભેદભાવ તો ખાસ જ કરે છે. ભરૂચ જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભરૂચ શહેર જિલ્લામાં ગત સંધ્યાકાળથી જ વાતાવરણમાં અચાનક પલટો આવી જતા મુશળધાર વરસાદના કારણે ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, જેમાં હાંસોટમાં 6.5 ઇંચ, જ્યારે જંબુસરમાં સૌથી ઓછો 7 મીમી નોંધાયો હતો, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. મેહુલિયાએ લાંબો વિરામ બાદ છેલ્લા 2 દિવસથી સંધ્યાકાળના સમયે મેહુલિયો પોતાની હાજરી પુરાવી રહ્યો છે, ત્યારે ગતરોજ સંધ્યાકાળના સમયથી જ મુશળધાર વરસાદ શરૂ થતાં સમગ્ર રાત્રિ દરમિયાન મેહુલિયાએ ધમાકેદાર બેટિંગ કરતા ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો, જે સતત વરસાદ વરસતા આસો નવરાત્રિના ગરબા આયોજકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સતત વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડ ઉપર કાદવ કિચડના સામ્રાજ્યને લઈ ગરબા આયોજકો ચિંતાતુર બન્યા હતા. તો સતત સમગ્ર રાત્રિ દરમિયાન
મુશળધાર વરસાદ વરસતા શહેરના કસક, પાંચબત્તી, મક્તમપુર, સેવાશ્રમ રોડ, ફાટા તળાવ, દાંડિયા બજાર અને ધોળીકોઈ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. રાત્રિ દરમિયાન ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં નોંધાયેલા વરસાદના આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો હાંસોટમાં 6.5 ઇંચ વરસાદ, અંકલેશ્વરમાં 4.5 ઇંચ, ભરૂચમાં 4 ઇંચ, ઝઘડિયામાં 1 ઇંચ, વાગરામાં 2.5 ઇંચ, વાલિયામાં 17 મિલીમીટર, નેત્રમ 17 મિલીમીટર, જંબુસરમાં 7 મિલીમીટર અને આમોદમાં 11 મિલીમીટર વરસાદ નોંધાતા સમગ્ર ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભરૂચ રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા આસો નવરાત્રી નિમિત્તે રાજપૂત છાત્રાલય ખાતે ગરબાનું આયોજન કરાયું છે. માં આદ્યાશક્તિના આસો નવરાત્રીનો પ્રારંભ તારીખ 29/9/2019 ના રોજથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ સંચાલિત રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા પણ ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર રાજપૂત છાત્રાલયના પટાંગણમાં ગરબાનું આયોજન 9 દિવસ રાત્રિએ 8.5 કલાકથી પ્રારંભ થનાર છે. નવરાત્રિ પર્વ એ ગુજરાતી સંસ્કૃતિ અસ્મિતાની ઓળખ સમા છે અને એ માસે રાજપૂતો હંમેશા માતાજીના ઉપાસક રહ્યા છે. માતાજીની ઉપાસના અને માં જગદંબાની આરાધના માટે રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા આસો નવરાત્રિના 9 દિવસ ગરબાના આયોજનનો લાભ લેવા અનુરોધ કરાઈ રહ્યો છે.